જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. હું છું રવિના પટેલ. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ધારાસભ્ય જયંતિભાઈ અનુસારી હત્યા કેસનો ભેદ ઉકેલાયો. છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી હત્યાના મુખ્ય સૂત્રધાર. રેટલામાં 13 વર્ષ પહેલા બનેલી લૂંટ અને જમાદારના મોત પ્રકરણના વોન્ટેડ આરોપીની કચ્છથી થઈ ધરપકડ. વોન્ટા રોડ પર સેલ્વસ્તી રંધા જતી મિની બસ પલટી. બસમાં સવાર તમામ યાત્રીઓનો ચમત્કારિક બચાવ થયો. પાલિકાના સ્વચ્છતા અભિયાનમાં ડુંગળી ફળિયા બાકાત. ખુલ્લી ગટર અને નાળાઓમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું. હવે સમાચાર વિસ્તારથી. ભાજપના નેતા જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીનો હાથ હોવાનો ગટસ્ટોટ સીઆઈડી ક્રાઇમે કર્યો. આ કેસમાં 2 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ભાજપના નેતા જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી જવાબદાર હોવાનું ગટસ્ફોટ સીઆઈડી ક્રાઇમે કર્યો છે. આ હત્યા કેસમાં 2 આરોપી નીતિન પટેલ અને રાહુલ પટેલની પોલીસે ધરપકડ કરી છે. જો કે આ કેસમાં મુખ્ય સાફસૂટર સુરજીતભાઉ હજુ પોલીસ પકડથી દૂર છે. સીઆઈડી ક્રાઇમે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે કચ્છ સ્થિત છબીલ પટેલના ફાર્મ હાઉસમાં 25 ડિસેમ્બરે 2 સાફસૂટર આવ્યા હતા અને ત્યાં જ મર્ડરનું કાવતરું ઘડાયું હતું. છબીલ પટેલ હત્યામાં સામેલ ભાનુશાળી સાથે મનીષા ગોસ્વામીના મતભેદો હત્યાનું કારણ બન્યા. છબીલ પટેલ 25 ડિસેમ્બરે હત્યારાઓને લઈને કચ્છના ફાર્મ હાઉસ પહોંચ્યા હતા. ફાર્મ હાઉસમાં જ હત્યાનું ષડયંત્ર ઘડાયું. 2 જાન્યુઆરીએ છબીલ મસ્કત જવા રવાના થયા. મનીષા 3-6 જાન્યુઆરી કચ્છમાં જ રોકાઈ હતી. આરોપી નીતિન પટેલ અને રાહુલ પટેલ ઝડપાયા. મહારાષ્ટ્રમાં શશિકાંત કાબલે પણ 8 જાન્યુઆરીએ સયાજીનગરી એક્સપ્રેસના ફર્સ્ટ ક્લાસ H1 કોચમાં ભાનુશાળીને 2 ગોળી મારીને હત્યા કરાઈ હતી, જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ETS અને રેલવેની ટીમો તપાસ આરંભી હતી. 17 દિવસ બાદ પોલીસે સત્તાવાર રીતે 2 આરોપીની ધરપકડ બતાવી છે. ઉદવાડા રેટલામાં 2005 સાલમાં એક જ્વેલર્સની દુકાનમાં 15 જેટલા ધડપાડુઓ લૂંટના ઈરાદે આવ્યા હતા, જેમાં લૂંટારો અને પોલીસ વચ્ચે હતાફાઈ થઈ હતી અને વાગદોડમાં જમાદાર રમેશભાઈનું બાઇક સ્લીપ થતાં મોત થયું હતું, જેના 13 વર્ષ બાદ લૂંટદાળના આરોપીમાંથી 1 આરોપીને પોલીસ ટ્રાન્સફર વોરંટથી ઉચકી લાવી પારડી પોલીસે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. પારડી તાલુકાના ઉદવાડા RS રેટલાવમાં એક જ્વેલર્સની દુકાનમાં 2005 સાલમાં 15 જેટલા ધડપાડુઓ લૂંટના ઈરાદે આવ્યા હતા. જે ઘટના અંગે પોલીસને જાણ કરતા જેમાં પોલીસ લૂંટારોને પકડવા બંને વચ્ચે હાથાપાઈ થઈ હતી. લૂંટારુઓ લાકડા અને પથ્થર વડે પોલીસ પર હુમલો કર્યો હતો અને બંને વચ્ચે ભાગદોડમાં ફરજ પરના જમાદાર રમેશભાઈનું બાઇક સ્લીપ થઈ જતાં મોત નીપજ્યું હતું અને 1 આરોપીનું પણ જે તે સમયે મોત નીપજતા 2ના મોત થયા હતા. લૂંટધાળ માટે આવેલા 15 જેટલા લૂંટારોમાંથી પોલીસે આજરોજ એક વોન્ટેડ આરોપી રતન સતરિયા પારધી સગાડા ઉંમર વર્ષ 45 રહે પડલ જોસા જાબુવા MP નાની ધરપકડ. ગુના નંબર 145/2005 કલમ 396/397ના આરોપીને પારડી પોલીસે 13 વર્ષ બાદ ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરીને PSI SC જલાની ટીમે પારડી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. સેલ્વસથી રાંધા તરફ જતી મિની બસ બોન્ટા રોડ પર પલટી થતાં બસમાં સવાર યાત્રીનો ચમત્કારિક બચાવ થયો. સેલ્વસથી રાંધા તરફ જતી મિની બસ બોટાદ ખાતે પલટી મારી ગઈ હતી, જેમાં મહિલાઓ તેમજ નાના બાળકો પણ સવાર હતા. આ ઘટનામાં બસમાં સવાર યાત્રીઓને સામાન્ય ઈજા પહોંચી હતી, જેમાં 10 લોકોને સેલ્વસ વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં બસમાં સવાર યાત્રીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. Thank you.
વાપી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે. દરેક વોર્ડમાં ગંદકીનો નિકાલ કરવામાં આવે છે તો પછી ડુંગળી ફળિયાની ગંદકી કેમ દૂર થતી નથી? ડુંગળી ફળિયામાં જ્યાં ત્યાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે ત્યારે ગંદકીના નિકાલ માટે યોગ્ય રીતે સાફસફાઈ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. સ્વચ્છતા અભિયાન હેઠળ વાપી નગરપાલિકા દ્વારા દરેક વોર્ડમાં સાફ સફાઈ કરવામાં આવી રહી છે. જો કે વાપી નગરપાલિકામાં સાફ સફાઈનો કોન્ટ્રાક્ટ બદલાયો છે, જેમાં નવી એજન્સી સ્વચ્છતા કન્સ્ટ્રક્શન બેંગ્લોરને સોંપાઈ છે. નોંધનીય છે કે વાપી નગરપાલિકાનો વોર્ડ નંબર 5માં ડુંગળી ફળિયા આવે છે. આ વિસ્તારમાં પાલિકાની ટીમ સાફ સફાઈ માટે આવતી હોય છે, જો કે તે સફાઈ ઉપરાછાપરી કરતી હોવાની રાવ ઉઠી રહી છે. નોંધનીય છે કે વાપી ડુંગળી ફળિયામાં ખુલ્લી ગટરો અને નાળાઓમાં ગંદકીની ભરમાર જોવા મળી રહી છે. વાપીના ડુંગરા ડુંગરી ફળિયામાં અનેક નાના મોટા મકાનો, દુકાનો અને ચાલીઓ આવેલી છે. ડુંગરા ડુંગરી ફળિયામાં ચોમાસાના અને ગંદા પાણીના નિકાલ હેતુ ગટર લાઇન તથા ગરનાળા પસાર કરવામાં આવેલ છે. જો કે કેટલીક ખુલ્લી ગટરો હોય, અહીં ખુલ્લેઆમ કચરો ગટરોમાં ફેંકી દેવામાં આવે છે. નોંધનીય છે કે સાફ સફાઈના બણગા ફૂંકનાર જવાબદાર વિભાગની કામગીરી કેટલી છે તે આ વિસ્તારમાં ફરો તો માલુમ પડે. નોંધનીય છે કે વાપી ડુંગરી ફળિયામાં કચરાપેટીનો અભાવ છે, જેને લઈ ના છૂટકે લોકોએ ગટર અને નાળા લેનનો ઉપયોગ કરવો ફેંકવા માટે કરવો પડી રહ્યો છે, જેને લઈ કચરાના ઢગલા ઠેક ઠેકાણે જોવા મળી રહ્યા છે. કચરાના ઢગલાને કારણે પાણીનું વહેણ યોગ્ય રીતે થઈ શકતું નથી. પાણી જમાવડાને કારણે આ વિસ્તારમાં માખી મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેને કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ રહી છે. અત્રે યાદ રહે કે જવાબદાર વિભાગ દ્વારા આ વિસ્તારમાં સાફ સફાઈની કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ આ ગટરો એકઠો થયેલો કચરો જોતા એવું લાગે છે કે આ વિસ્તારમાં માત્ર સાફ સફાઈ નામ પૂરતી જ કરવામાં આવી રહી છે. વાપી નજીકના ડુંગરા ડુંગરી ફળિયા નજીકમાં જ કરવડ ગામની સીમ પણ આવેલ છે. અહીંથી પણ ચોમાસાના પાણીના નિકાલ માટે ખનકી પસાર થયેલી છે, જે ખનકીની આસપાસ અનેક નાની મોટી ચાલી અને દુકાનો આવેલી છે. નોંધનીય છે કે જ્યાંથી ગણનાળો પસાર થયેલ છે ત્યાં એટલી હદે ગંદકી ફેલાયેલી છે કે જોતા એવું લાગે કે આ ગંદકીની સફાઈ ક્યારે કરાશે. નાળા લેન્ડમાં એકઠો થયેલ કચરામાં ખાસ કરીને પ્લાસ્ટિક ચીજવસ્તુઓની ભરમાર દેખાઈ રહી છે. બીજી તરફ માર્ગથી પસાર થયેલ ગણનાળાની સેફ્ટી દિવાલ પણ તૂટેલી નજરે પડી રહી છે. જવાબદાર વિભાગ દ્વારા વાપી ડુંગરા ડુંગરી ફળિયા તથા કરવડ ગામ વિસ્તાર તરફ એક નજર કરી અહીં ફેલાયેલી ગંદકીના નિકાલ માટે યોગ્ય રીતે સાફ સફાઈ કરવામાં આવે અને કચરાપેટી મૂકવામાં આવે અને ગરનાળાની સેફ્ટી દિવાલ બનાવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. પારડી વિસ્તારમાં વીજ કંપનીએ ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું, જેમાં 14,20,000ની ચોરી ઝડપાઈ. પારડી વિસ્તારમાં બુધવારના મળસ્કે વાપી ડિવિઝન કચેરી દ્વારા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વીજ કંપની મળસ્કે તેઓની 36 જેટલી ટીમો વિવિધ ગામોમાં વેચી વીજ ચોરી કરતા સામે રેડ પાડી હતી અને રૂપિયા 14.20 લાખની ચોરી ઝડપી પાડી હતી, જેમાં પારડી તાલુકાના સુખેસ, વાઘછીપા, આસમા, આમડી, પરિયા, ખુંટેજ વગેરે પૂર્વ પટ્ટીમાં ચેકિંગ હાથ ધરવામાં વીજ ચોરી કરતા ઝડપાયા હતા. તેમના સામે નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ત્યારે પારડીમાં વીજ ચોરી કરનારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. વલસાડ એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 2 દિવસ આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ થકી સર્વે સમાજ સાથે મળી વલસાડ જિલ્લાના જરૂરિયાતમંદોને આર્થિક સહાય કરશે. એકતા ચેરિટેબલ ટ્રસ્ટ વલસાડ દ્વારા દર વર્ષે જરૂરિયાતમંદોની મદદ કરવા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ 5મા વર્ષે પણ એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 25 તારીખે ક્વોલિફાઈડ ટુર્નામેન્ટ મેચ ધરમપુરના ઇસ્લામ જીમખાનાના મેદાન પર રમાશે અને 26 તારીખે બાઈ હાઈસ્કૂલના મેદાન પર રમાશે. આમ 2 દિવસ આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે. એકતા ગ્રુપ વલસાડનું સપનું છે કે ક્રિકેટના માધ્યમથી જરૂરિયાતમંદોની પડખે ઊભા રહી કોમી એકતા પૂરા વલસાડ જિલ્લાના દરેક નાનામાં નાના ગામ સુધી પહોંચે અને દરેકના દિલ એક થાય. આ એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ થકી સર્વે સમાજ સાથે મળી એકતા અને ભાઈચારાના સંદેશ સાથે વલસાડ જિલ્લાના નેત્રહીન મૂક બધિર વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરશે. આ બેહુબ એની નકલ કરે છે, એ પણ અહીંયા આવા ભાઈ હાઈસ્કૂલ પર પધારશે અને કમિટીનો છે અને જરૂરતમંદની સહાય થાય એ હેતુથી અમે સતત 4 વર્ષથી આ કાર્ય કરીએ છીએ અને 5મા વર્ષમાં અમે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. આપના માધ્યમથી જોનાર દરેક દર્શકને અમે બતાવવા માંગીએ છીએ કે સતત 4 વર્ષથી
આપનો પ્રેમ અને સહકાર અને સ્નેહ જે અમારી કમિટીને મળ્યો છે એના થકી અમે દર 26મી જાન્યુઆરીના રોજ ઐતિહાસિક ભાઈ આવાભાઈ હાઈસ્કૂલના ગ્રાઉન્ડ પર ક્રિકેટના માધ્યમથી એકતા અને ભાઈચારો વધે, દરેક સમાજના દિલ એક થાય એનો પ્રયાસ કરીએ છીએ અને એમાં આપણને બધાને સફળતા મળી છે અને એની સાથે જરૂરતમંદોને સહાય કરીએ છીએ. તો એક સારું કાર્ય ત્યારે જ સફળ થાય છે કે જ્યારે દરેક મહાનુભાવ હોય કે અમારા દાતા હોય કે વલસાડની ક્રિકેટ પ્રેમી જનતા હોય એમનો સાથ સહકાર અને પ્રેમ મળે તો એ કાર્ય સફળ થાય છે. તો સતત 4 વર્ષે જે તમે અમને આશીર્વાદ આપ્યો છે એના થકી આપણે ક્રિકેટની સાથે આપણા વિસ્તારમાં એકતા અને ભાઈચારાનો સંદેશ પણ ફેલાવી શક્યા છે અને મને ખુશી કમિટી તરફથી બતાવતા ખુશી થાય છે કે આ વખતે રાજુભાઈ અહીંયા બેઠા છે, જાહિદભાઈ છે, સલ્લુભાઈ છે, અમે આપને બતાવવા માંગીએ છીએ કે આ સારું કાર્ય આપણે જે કરીએ છીએ એમાં ઉપરવાળો પણ બરકત આપે છે અને સારું કાર્યને દરેક લોકો વધાવે છે અને એની સરાહના કરે છે. એના ફલસ્વરૂપે ધરમપુર સમાજ અમારી કમિટી સમક્ષ આવ્યો અને 25 તારીખે ધરમપુરની અંદર ક્વોલિફાઈ મેચ જે રમાશે ત્યાં મોટી સંખ્યામાં દરેક ધર્મના ધર્મગુરુઓ, ક્રિકેટ પ્રેમી જનતા બધા જ ત્યાં હાજર રહેશે અને એ કોમી એકતા અને ભાઈચારાનો માહોલ જે અમારું સપનું હતું, જે અમારે બધાની કોશિશ હતી એ સાકાર થવા જઈ રહ્યું છે અને વલસાડની ધરતી પરથી ધરમપુરના આજુબાજુના તાલુકામાં અને અમે એમ ઈચ્છીએ કે પૂરા ગુજરાતને પૂરા વિસ્તારમાં આ જ રીતે એક ચેરિટેબલ ટ્રસ્ટ એકતાનો, ભાઈચારાનો અને જરૂરતમંદોને ચહેરા પર મુસ્કાન લાવવાનો જે સંદેશો છે તે ફેલાવતો રહે એવી આશા સાથે હું વિરમું છું. હું પબ્લિક્સને એક અપીલ કરવા માગું છું કે આપ મોટી સંખ્યામાં ગ્રાઉન્ડ ઉપર આવો અને આ જે કાર્ય થઈ રહ્યું છે એકતા અને ભાઈચારાનું, એ એકતા અને ભાઈચારાના કાર્ય સાથે આપણે ગરીબોની મદદ પણ કરીએ છીએ તે આપ સૌ નિહાળો, મોટી સંખ્યામાં ઉપસ્થિત અને નિહાળો એવી અપેક્ષા રાખીએ છીએ. કારણ કે આ એક ટુર્નામેન્ટ નથી, આ ટુર્નામેન્ટના સ્વરૂપમાં એક મદદ પણ છે અને એક ભાઈચારાનો સંદેશ છે. કારણ કે આપણે ટુર્નામેન્ટની અંદર દરેક સમાજના અગ્રણીઓ, દરેક પોલિટિકલ પાર્ટીના સભ્યો બધાને સાથે બેસાડીએ છીએ અને સાથે રાખીએ છીએ. શાના માટે? કે એના થકી એકતાનું પ્રતીક મળે, લોકોને શીખ મળે અને બીજું કે આપણે એ ટુર્નામેન્ટની અંદરથી જે કંઈ આપણી પાસે ભંડોળ એકઠું થાય છે તે ભંડોળથી આપણે ગરીબ બચ્ચાઓને એ લોકોનું પેટ ભરાય તે વિચારીને આપણે એ લોકોને મદદરૂપ થઈએ છીએ. આપણે એ લોકોને એ જ ત્યાં ટુર્નામેન્ટ પતી જાય પછી આપણે લાઈવ કેમેરાની સામે આપણે એ લોકોને એ જે કંઈ પૈસા છે તે ડોનેટ પણ કરીએ છીએ અને જે પણ મદદરૂપ થવા માટે આવ્યા હોય તે લોકોને આપણે મદદ કરીએ છીએ. તે જ ભાગ સ્વરૂપે આ વખતે ક્વોલિફાઈ રાઉન્ડ પણ રમાડવામાં આવવાના છે. 25 તારીખે આપણે ધરમપુરની અંદર ક્વોલિફાઈ રમાડશું. કારણ કે આ જે ઘણી બધી ટીમો આવે છે આ એકતાના મંચ પર આપણે એ લોકોને ના નહીં કહી શકીએ. દરેકની એવી ઉમ્મીદ હોય છે કે બાયાભાઈ હાઈસ્કૂલ ઉપર આવીને રમે તો આપણે કોઈને ના નહીં પાડી શકીએ. તે સ્વરૂપમાં આપણે બધી ટીમોને અને બધા સમાજના અગ્રણીઓ સાથે મળીને એક ડિસાઇડ કર્યું અને એવું ડિસાઇડ કર્યું કે ઘણી બધી ટીમો એક દિવસે ના રમાય તો આપણે એ ક્વોલિફાઈનું વિચારીએ. ગયા વર્ષે પણ ક્વોલિફાઈ રાઉન્ડ આપણે રમાડ્યા હતા પણ ગયા વર્ષ કરતાં આ વર્ષ 2 ટીમ પાછી વધી છે બીજી, તો આપણે એ ક્વોલિફાઈ રાઉન્ડ પણ રમાડવાના છે અને ત્યાંથી જે કઈ ટીમો જીતશે તે વલસાડ વાબાઈના ગ્રાઉન્ડ ઉપર આવીને રમશે. એટલે કે આ એક અદ્ભુત નજારો થશે આપ માટે. એટલે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો અને ગરીબ બચ્ચાઓની પણ મદદ કરો તેવી અપેક્ષા રાખીએ છીએ. એકતા કપ ટુર્નામેન્ટની અંદર 12 ટીમોએ ભાગ લીધો છે. વલસાડની આવાભાઈ હાઈસ્કૂલ ઉપર ગયા વર્ષની જે 4 ટોપ ટીમો છે તે લોકો ઓલરેડી ક્વોલિફાઈ થઈ ચૂકી છે અને ધરમપુરની અંદર 8 ટીમો જે ક્વોલિફાઈ રાઉન્ડ રમશે અને એ 8 ટીમોની અંદરથી 4 ટીમો જીતશે ધરમપુરની અંદર. તે જીતેલી ટીમો વલસાડ આવાભાઈ ગ્રાઉન્ડની ઉપર 26મી જાન્યુઆરીના દિવસે પાછલી 4 ટીમો સાથે મર્જ થશે અને 8 ટીમો વલસાડની આવાભાઈના ગ્રાઉન્ડ ઉપર રમશે. એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન 4 વર્ષથી જે સલ્લુભાઈ કાજી દ્વારા આવાભાઈના ગ્રાઉન્ડ પર આ એકતા ખરેખર જે ગ્રુપ આ ક્રિકેટ મેચનું આયોજન કરી જે જરૂરતમંદ લોકોને, હેન્ડીકેપ હોય, અંધજન હોય કે કોઈ અન્ય વર્ગ, એમાં
ખરેખર તો એકતા કપ અને સલ્લુભાઈ કાજીને અભિનંદન આપીએ કે જે કંઈ જરૂરતમંદ મળી છે તમામે તમામ વર્ગને, એ મોટા ભાગે હિન્દુઓ છે, એમને કોઈ અપાહિજ છે, કોઈ અંધજનો છે, એમની મોટી માટબર રકમ કોઈને ગાડી આપી છે, કોઈને ટી વ્હીલરની આપી છે, કોઈને રિક્ષા આપી છે. તો ખરેખર આ એક ભાઈચારાની એક આવાબાઈના ગ્રાઉન્ડ પરથી 26 જાન્યુઆરીના રોજ જે એક મેસેજ જાય છે જે ગુજરાતમાં નહીં આખા હિન્દુસ્તાનની અંદર, કે ભાઈચારો શું છે અને ભાઈચારાની વચ્ચે જે ઊભી કરેલી રકમ એ કોને અર્પિત દાન થાય છે, તો એનું એક સીધું અને સરસ ઉત્તમ કામ જો કોઈ કરતું હોય તો એકતા ક્રિકેટ ટીમ, એમના સભ્ય સલ્લુભાઈ, મુઝુરભીભાઈ, ઝુબેરભાઈ, જયભાઈ દરિયાઈ, ઇમ્તિયાઝભાઈ કાઝી અને એમના જે નેટવર્કમાં એમની આખી પૂરી ટીમને, માજી નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ મરચા તરફથી હું અભિનંદન આપું કે આવી સેવાની પ્રવૃત્તિ અને વલસાડની ખુશબુ અને મહેક આવી પ્રગતિ રહે અને દરેક જગ્યા પર આપનું એકતા કપનું નામ થાય. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસનો ભેદ ઉકેલાયો. છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી હત્યાના મુખ્ય સૂત્રધાર. રેટલામાં 13 વર્ષ પહેલા બનેલી લૂંટ અને જમાદારના મોત પ્રકરણના વોન્ટેડ આરોપીની કચ્છથી થઈ ધરપકડ. વોન્ટા રોડ પર સેલ્વસ્તી રંધા જતી મિની બસ પલટી, બસમાં સવાર તમામ યાત્રીઓનો ચમત્કારિક બચાવ થયો. પાલિકાના સ્વચ્છતા અભિયાનમાં ડુંગળી ફળિયા બાકાત, ખુલ્લી ગટર અને નાળાઓમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચાર માટે જોતા રહો જેટ ન્યૂઝ. નમસ્કાર.